નમસ્કાર બાળ મિત્રો, એકમ એક ઈંટોની ઇમારત જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નની નમૂનો આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્યવાત છે. જ્યાં શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલ અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવવી. જમાલ કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓએ શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈ અન્ય મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. વા અહીંયા મકબરો છે, આ ઇમારત છે, એક મોટો માળ છે. એમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા પેટર્નનો તૈયાર કરવામાં આવી છે. તો આપ જોઈ શકો છો અહીં પેટર્ન આપેલી છે, જે અલગ અલગ પ્રકારની છે. એક પેટર્ન અહીંયા આપી છે, બીજી પેટર્ન અહીંયા આપવામાં આવી છે, આપ જોઈ શકો છો. અને આ એક મકબરો છે, તેમાં 5 માળના ભોયતળિયાની પીટોની પેટર્ન કઈ રીતે ગોઠવેલી છે તે જુઓ. બાળમિત્રો, અહીંયા બીજી પણ પેટર્નો આપવામાં આવી છે, આપ જોઈ શકો છો. આમાં નિરીક્ષણ કરો તો ઘણી અલગ અલગ પ્રકારની પેટર્ન તો તમને જોવા મળશે. તો તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે તો નક્કી કરીને અહીં લખો. બીજું પણ છે, કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જેમાં લખે ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવી, આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયા ઈંટની અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. તો આપ જોઈ શકો છો કે આ પેટર્નો બનાવેલી નિશાળની અંદર છે. બાળમિત્રો, અહીંયા અલગ અલગ પ્રકારની પેટર્ન આપી છે. ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ, તો ઘણી બધી પેટર્નો છે. પેટર્નનું તમે નિરાતે મૂલ્યાંકન કરો કેવી રીતે પેટર્ન તો બનાવેલી છે. પછી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાના છે. કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે? તો અહીં જે ઠ નામની છે એ વર્તુળાકારમાં છે, ચ નામની પેટર્ન છે વર્તુળાકારની અંદર છે, તો એ તમે લખી શકો છો. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. તો દર્પણ ચિત્ર કેમાં દેખાય છે? આપ ચિત્ર જુઓ, દર્પણ જેવું ચિત્ર દેખાતું હોય પેટર્ન, અને ટીક માર્ક કરો. એવી જ રીતે હવે તમે ભોયતળે નવો નમૂનો બનાવો, તો આની ઉપરથી તમારે પણ બનાવવાની છે. બાળમિત્રો, અહીંયા ઈંટ કેવી રીતે દોરવી? તો અહીં તમને 2 ફોટા ઈંટના આપ્યા છે. તો તમે જોઈ શકો છો કે આ બાજુ પરથી છે, આ થોડીક ઉપરથી છે, એટલે એમાં 3 બાજુ દેખાય છે. આપ જોઈ શકો છો, આ ઉપરની બાજુ છે, આ સાઈડની છે, અને આ સાઈડની છે, જ્યારે આમાં એક જ બાજુ છે. તો 3 બાજુ દેખાતું ચિત્ર પણ દોરી શકાય છે, એક બાજુ દેખાતું ચિત્ર પણ દોરી શકાય છે. તો એક ઈંટમાં કેટલી બાજુ હોય છે? તો બાળમિત્રો, તમે અહીં સામાન્ય ઈંટ તમે જુઓ એનો ડાયાગ્રામ, તો આ પ્રકારે ઈંટ બનતી હોય છે. તો એમાં 1 બાજુ, 2 બાજુ, 3 બાજુ, એવી જ રીતે પાછળની બાજુ એક ડાયાગ્રામ આવી 4 બાજુ, પછી નીચેની જે બાજુ છે એ 5, અને આ બાજુ એટલે 6. તો ટોટલ ઈંટની અંદર 6 બાજુઓ થાય છે. તો એ પ્રશ્ન જવાબ લખી શકો છો. ઈંટની સૌથી નાની બાજુ દોરો. આપેલા ચિત્રમાં ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિઓ છે એની પર નિશાની કરો. તો આપ નિશાની કરી શકો છો કે એક આ છે, એક આ છે, આ 2 ઈંટની આકાર જેવી છે, ઉપરથી બીજા કોઈ દેખાતા નથી, એક આ આવી શકે છે. અહીં ડાયાગ્રામ આપ્યા છે, એમાં ઈંટની આકૃતિ ઉપર તમારે ટીક માર્ક કરવાનું છે, એટલે આ એક આવશે અને એક આ આવશે. તમારા 3 બાજુ દેખાતી એવી આકૃતિ દોરો, અને 4 બાજુ દેખાય તેવું તમે ચિત્ર બનાવી શકો છો ઈંટનું. તો એમાં કંઈ છે નહીં, તમે આ જે માની લ્યો આ આકૃતિ છે, આ આકૃતિની અંદર 4 બાજુ કરવી છે. તો પાછળની 3D ઇફેક્ટથી
તમે આ રીતે ઊભી કરી શકો છો ઇફેક્ટ તો થઈ શકે બાળ મિત્રો અહીં બે દીવાલો ચણવામાં આવી છે એક ઝેનાબની છે એક મુનિયાની છે તો કઈ દીવાલ મજબૂત હોઈ શકે તો તમે જોઈ શકો છો કે આ જે દીવાલ છે એ ઈંટની માથે ઈંટ મૂકીને કરવામાં આવી છે જેથી દીવાલ છે એ ઈંટો અલગ અલગ રહે છે જેથી પડી જવાની શક્યતા વધારે છે જ્યારે આ દીવાલની અંદર બે ઈંટની માથે એક મૂકવામાં આવે છે જેથી બે ઈંટના છેડા છે એ ઉપરની ઈંટના મજબૂતાઈથી મજબૂત વધારે થાય છે જેના કારણે આમાં મજબૂતાઈ ઝેનાબની દીવાલમાં વધારે છે આવી જ રીતે વિવિધ પેટર્નો છે દીવાલની એ તમે અહીંયા જોઈ શકો છો અને એની સાથે તમારે સાચું ચિત્ર જોડવાનું છે બાળમિત્રો તો આપણે પ્રયાસ કરીએ કે એને કેની સાથે જોડશું તો આની સાથે આવશે એવી જ રીતે આ ચિત્રમાં તમે જુઓ તો કોણ આવશે આની સાથે આવશે આની સાથે આવશે સોરી ભૂલ છે આની જે આ છે એની સાથે આવશે આની સાથે આવશે અને આની સાથે આવશે આ પ્રકારે જોડી શકાય છે બાળમિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે જાળીઓની ડિઝાઇન પણ બનાવી શકાય છે દીવાલોની અંદર આપ જોઈ શકો છો અહીંયા પણ બનાવેલી છે અહીંયા પણ બનાવેલી છે તો દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ડિઝાઇનો જોવા મળે છે એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો અલગ ડિઝાઇન ઘણી બધી પ્રકારની ડિઝાઇનો છે બાળમિત્રો અહીં એક સુંદર ડિઝાઇનવાળું આપ્યું છે ખાલી જગ્યા મૂકીને તો તમે પણ આવું રંગોનો ઉપયોગ કરી આમાં એ પ્રકારની ડિઝાઇન બનાવો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જે ચિત્ર છે એની અંદર ઝરૂખો છે ખાલી જગ્યા મૂકી દીધી છે એવી રીતે તમે પણ આમાં કાળા રંગથી છાંકિત કરી શકો છો ઝરૂખો બનાવો વિવિધ પ્રકારની ડિઝાઇનો તમે અહીંયા જોઈ શકો છો કેવી કેવી જાળીઓ મૂકેલી છે ખાલી જગ્યાઓ ત્રિકોણાકાર પણ મૂકેલી છે અમુક જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો જાળવા માટે પણ ઉપયોગ કર્યો છે કમાન જોઈ શકો છો અહીંયા કમાન પણ બનાવી છે ઈંટોથી તો અલગ અલગ પ્રકારના પ્રયોગો થાય છે તમે પણ આવા બીજી કમાનો શોધો અને દોરો બાળમિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ એવી રીતે પુલ બનાવેલો છે ઈંટનો ઉપયોગ કરીને એવી જગ્યાઓ તમે જોઈ ગોતો એવી રીતે અહીંયા કમાન બનાવેલી છે દરવાજાની ઉપર ઈંટોનો ઉપયોગ કરીને તો આવી રીતે તમે પણ જોઈ શકો છો આજુબાજુ હોય તો તમે પણ આવી જુઓ બાળમિત્રો અહીં અલગ અલગ પ્રકારની ઈંટો આપી છે આપ જોઈ શકો છો દરેકને સાઈઝ આકાર ઊંચાઈ પહોળાઈ અલગ અલગ પ્રકારની છે તો તમે જુઓ એમાં દરેકની ઈંટો છે 6થી વધારે એકીને બાજુ છે એ પણ જરાક જુઓ અને ઈંટનું માપ અહીં લખવાનું છે એ માપીને અહીં લખો કેટલી ઈંટો જોશે એક મીટરની લંબાઈની દિવાલ કરવામાં એ પણ અહીં લખવાનું છે અહીં તમને એક ભઠ્ઠી આપી છે અંદાજ લગાવી શકો કે ધુમાડીઓ છે એ કેટલા મીટર ઊંચો હશે તમારે અહીં ત્રણ ઓપ્શન આપ્યા છે એ ત્રણ ઓપ્શનમાંથી કહેવાનું છે અંદાજ કાઢીને બાળમિત્રો ભઠ્ઠીમાં ઈંટો કેવી રીતે બનાવવામાં આવે છે કાચો માલ કેવીથી લઈ આવે છે અહીં નમૂના આપ્યા છે કે ઈંટો કાચી તૈયાર કરે છે ત્યાર પછી એને ફોર્મામાં તૈયાર કરી એનો કાચો માટીનો ઉપયોગ કરીને બનાવે છે ડેમો એનો ફર્મો આપ્યો છે એ ફર્માની અંદર એ માટીનો ભાગ આમાં નાખવામાં આવે છે માટી ગોતીને એને મિક્સ કરવામાં આવે છે તો ઘણી બધી મહેનત કરીને ઈંટોના ભઠ્ઠો જોવો કેવી રીતે ઈંટો બનતી હોય છે અને ભઠ્ઠીઓની અંદર કેટલી હજારોની સંખ્યામાં ઈંટો હોય છે એટલે 1000 થી વધારે હોય 1 લાખ ઉપર કહેવાય
તો તમે અહીંયા જોઈ શકો છો ઈટુ કેવી રીતે ટ્રકમાં ઈટુ ભરવામાં આવે છે. અહીં તમને થોડાક દાખલા પણ આપ્યા છે, પ્રયાસ કરો. 1000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા, તે ઈંટોનો અલગ અલગ ભાવ છે. જૂની ઈંટો 1200 રૂપિયાની 1000 ઈંટ આવે, 1800 રૂપિયાની નવી ઈંટુ, અને બ્રિકાબાદની ઈંટુ છે 2000 રૂપિયાની 1000 આવે. તો એના આધારે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે.